અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફ્લોરિડા સ્ટેટમાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરાઈ છે. મહેસાણાના સેવાલિયા ગામના દિલીપ પટેલ નામના વ્યક્તિને લૂંટારૂએ મોત અને ઘાટ ઉતાર્યો છે. તેઓ સ્ટોરમાં કામ કરતા હતા અને તે દરમિયાન સ્ટોરમાં લૂંટારૂ અચાનક ધસી આવ્યા અને ગોળી મારીને લૂંટ ચલાવી જેમાં તેમનું મૃત્યુ થયું છે. संवाददाता मनीष मिस्त्री पास थी. मनीष, अत्यारे आ समग्र हत्या की घटना में शू अपडेट मिली रही है, शू कार्यवाही? સમગ્ર ઘટના અમેરિકાના ફ્લોરિડામાં બનેલી ઘટના છે, જ્યાં મૂળ મહેસાણાના વિસનગર તાલુકાના સેવાલિયા ગામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ યુવકની એના પરિવાર સાથે ફ્લોરિડામાં રહેતો હતો, ત્યાં આગળ ફ્લોરિડામાં સ્ટોરમાં ઘૂસીને લૂંટારૂએ એને ગોળી મારી હતી. તેમાં દિલીપ પટેલ નામના જે વ્યક્તિ છે સેવાલિયાનો, એની લૂંટારૂએ હત્યા કરી નાખી છે, જેના કારણે સેવાલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 43 વર્ષીય વિસનગરના સેવાલિયા ગામના પટેલ દિલીપભાઈ ભાઈચંદભાઈ છેલ્લા થોડા વર્ષોથી અમેરિકામાં સેટલ થયા હતા. બે બાળકો, પત્ની અને માતા પિતા સહિત તેઓ સાથે રહેતા હતા અને સ્ટોર પર એની કામગીરી ચલાવતા હતા. દરમિયાન આ ઘટના બનતા એમના ગામમાં પણ અત્યારે શોકનું મોજું ફરી વળ્યું છે. જી મનીષ, આભાર માહિતી આપવા બદલ. તો અમેરિકામાં બનાવ સામે આવ્યો છે. વિસનગરના સેવાલિયા ગામના વ્યક્તિ દિલીપ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જ્યારે તેઓ સ્ટોરમાં હતા તે દરમિયાન લૂંટારૂઓ ઘૂસી ગયા, ગોળી ચલાવી અને ત્યારબાદ લૂંટ ચાલીને ફરાર થઈ ગયા.